विद्यार्थी मित्रों आ वीडियो में आप किर्चॉफ नो बीजो नियम अथवा तो लूप नो नियम जोवाना छे। आ पण एक अगत्यनो प्रश्न छे, मोस्ट आईएमपी प्रश्न छे, खास तमार तैयार करवो। ओ बीजो नियम शुं छे पहेला याद राखो, अवरोध अने विद्युत कोष धरावता बंद परिपथमां अवरोध अने विद्युत कोष धरावता बंद परिपथमां विद्युत स्थितिमान ना फेरफारनो बेजिक सरवाळो शून्य होय छे અને જેને કિર્ચોફનો બીજો નિયમ કહે છે। લા કિર્ચોફનો બીજો નિયમ તો કિર્ચોફનો બીજો નિયમ એ કયા સ્થાને સૂચવે છે સ્થિતિમાન એના પર આધાર રાખે છે જે વિદ્યુત સ્થિતિમાન કયા સ્થાન પર શોધીએ છે તે સ્થાન પર આધારિત છે। એટલે આ નિયમ શું કહેવા માંગે છે એના માટે એક પરિપથ ધ્યાનમાં લઈએ। જો અહીંયા એક આ અવરોધ છે, આ વિદ્યુત કોષ છે અને અહીંયા ફરીથી પાછો એક અવરોધ છે। નિયમનો અર્થ શું છે કે તમે આ એ બિંદુ પાસે સ્થિતિમાન માપો છો, એ પર સ્થિતિમાન ધારો કે 10 વોલ્ટ હોય, તો જ્યારે તમે આખો એક ભ્રમણ પૂરું કરી પાછા એ બિંદુ પર આવશો એટલે સ્થિતિમાનનો ફેરફાર નો બેઝિક સરવાળો શૂન્ય હોય છે। તો ધારી લો કે આ સ્થિતિમાન 10 હતું, એમાં 2 જેટલું વધારો થયો, ધારો કે આ 2 જેટલું સ્થિતિમાન વધ્યું, 4 જેટલું ઘટ્યું અને 2 જેટલું વધ્યું, તો જ્યારે તમે પાછા અહીંયા આવશો એટલે સ્થિતિમાન 10 નું 10 જ થઈ જશે, મતલબ ફેરફાર થતો નથી। એટલે લખાઈ કેવી રીતે, જો તમે અહીંયાથી શરૂ કરીને અહીંયા આવ્યા એટલે 2 જેટલો વધારો થયો સ્થિતિમાનમાં, 2 વોલ્ટ જેટલો વધારો થયો, પછી અહીંયા 4 વોલ્ટ જેટલો ઘટાડો થયો એટલે ઓછા 4 વોલ્ટ, અને અહીંયા પાછો 2 વોલ્ટ જેટલો વધારો થયો તો વત્તા 2 વોલ્ટ, એટલે બરાબર આ જગ્યાએ ફેરફાર કેટલો થયો, તો જો 2 4 ઓછા 4 એટલે ફેરફાર શૂન્ય થઈ ગયો। એટલે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો સરવાળો, બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે, ડેલ્ટા V = 0। એટલે એનો મતલબ એવો થાય કે જે તે સ્થાન આગળ સ્થિતિમાન જેટલું હોય એટલું જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એમાં વધારો ઘટાડો એનો સરવાળો કરો એટલે ફેરફારનો સરવાળો શૂન્ય થઈ જશે। એટલે જો આના પરથી શું લખી છે, બંધ પરિપથના કોઈ બિંદુથી શરૂ કરી વિદ્યુત સ્થિતિમાનના શરૂ કરી એક ભ્રમણ કરી તે બિંદુ પર પાછા આવતા સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે। આનો મતલબ એવો થાય, બરોબર, અહીંયાથી શરૂ થયો ફેરફાર ના થાય, મતલબ સ્થિતિમાન જેટલું હોય જે બિંદુ આગળ એટલું જ રહે, એથી શરૂ કરીને તમે અહીંયા ગયા એટલે 2 જેટલો વધારો થયો, એટલે 2 જેટલો ફેરફાર થયો, જો સ્થિતિમાનમાં 2 વધારો થયો, 4 ઘટાડો થયો, 2 વધારો થયો, તો પાછો સ્થિતિમાન તો એટલો ને એટલો જ થઈ ગયો। એટલે આવું લખાય પેલી રીતે ના લખવું હોય ને તો 10 સ્થિતિમાન હતું, એમાં ફેરફાર કેટલો થયો, 2 વધ્યો, 4 ઘટ્યો,
બે વધ્યો એટલે પરિણામે સ્થિતિમાન 10 નો 10 જ થઈ જાય તો ફેરફારનો સરવાળો આ જે ફેરફાર છે એનો સરવાળો કેટલો થાય તો 0 થાય પ્લસ 2 પ્લસ 2 છે ઓછા છે એટલે 0 અને આના બદલાવ તો પણ 0 થઈ જાય બરોબર આ ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે આ કિર્ચોફનો બીજો નિયમ છે તો આ રીતે બહુ સિમ્પલ રીતે કિર્ચોફનો બીજો નિયમ લખી શકાય